કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે તેમના પરિવાર સાથે અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે નારણપુરાના કામેશ્વર મહાદેવ મંદિરમાં પરિવાર સાથે પૂજા અર્ચના કરી હતી. બાદમાં તેમણે પત્રકારો સાથે વાત કરી હતી કે હું દેશ અને ગુજરાતના તમામ મતદારોને લોકશાહીના આ તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરું છું. તમે એવી સરકાર પસંદ કરો જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ હોય, આત્મનિર્ભર હોય, સુરક્ષા આપે, સમૃદ્ધ બનાવે, ગરીબીનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે. લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દરની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નારણપુરા પોતાના મતદાન મથક પર મત આપ્યો હતો. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં જે તેમના ચાહકો છે તે લોકો આવ્યા હતા અને અભિવાદન કર્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે નારણપુરા એ વિસ્તાર છે કે જ્યાં તેમની રાજકીય સફર શરૂ થઈ હતી, એટલે કહી શકાય કે આ વિસ્તારના લોકો તેમને ચાહે છે. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.